हेलो मित्रों, नमस्कार। शिवम जीके मास्टर यूट्यूब चैनल में स्वागत छे बधानु। आज आपणे जोवुं छे मॉडल पेपर चार। आ जनरल मॉडल टेस्ट आपणे बनावेलुं छे, जेनुं सोल्यूशन जोईए। तो जो आ वीडियो तमने जोवा गमता होय तो तमारा मित्रोने शेर करता रह्यो। तमारी अंदर कोई ग्रुप होय पड्या होय तो ए ग्रुपनी अंदर शेर करता रह्यो। जोईए तो आपणे पेपर प्रश्न एक, गुरुत्वाकर्षण बल क्या सुधी लागे। जारे आपणे वातावरणना आवरणो समजाव्या त्यारे आ खूब ज परफेक्ट रीते समजावेलो छे प्रश्न, के वातावरण छे ई ज्यां सुधी વિસ્તરેલો હોય ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગે। અને જો ઊંધું પૂછે કે ભઈ ગુરુત્વાકર્ષણ બળ ક્યાં સુધી લાગે, તો જ્યાં સુધી વાતાવરણ આવેલું છે ત્યાં સુધી ગુરુત્વાકર્ષણ બળ લાગે। આગળનો પ્રશ્ન નંબર 2, મનુષ્યનું લોહી લગભગ ક્યાં પ્રાણીને મળતું આવે છે। માણસનું લોહી છે એ આ ચિમ્પાન્જી નામનો જે વાનર છે એને મળતું આવે છે। હવે આગળનો પ્રશ્ન 3, પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ કયો છે। અહીં તમને આપણને જવાબ દેવાનું મન થાય લોખંડ, પણ જવાબ આવશે હીરો। પૃથ્વી પરનો સૌથી સખત પદાર્થ જો હોય તો એ હીરો છે। આગળનો પ્રશ્ન, પ્રશ્ન 4, જોડણી જોડો। આપણે જોડકા આપ્યા છે, આપણે જોડકા જોડવાના કીધા છે। હવે જો આમાં પ્રશ્ન તમને મોટે ભાગે કેવા પૂછશે, કો અમુક આ શેડે થી લેશે, એક આપ ટૂંકમાં અલગ અલગ જગ્યાએ થી લેશે રાજ્યો અને એના પાટનગર પૂછે, અથવા તો સેવન સિસ્ટર પરીક્ષા સેન્ટર માટે ફેવરિટ હોય છે, તો એમાંથી પૂછશે તો એ ખાસ યાદ રાખી લેવાના, બરોબર। જો હવે આપણે જોતા જઈએ, અહીંયા ધ્યાન આપો મિત્રો, અરુણાચલ પ્રદેશ, તો અરુણાચલ પ્રદેશ નું શું આવશે, ઈટાનગર। આસામ નું શું આવશે, દિસપુર। ગોવા નું પણજી અને ઝારખંડ નું રાંચી। જો તો આવો ઓપ્શન આપણને ક્યાં આપેલો છે, તો આપણે જોઈએ તો કે પી એને સાથે 2, ક્યુ સાથે 1, પછી આર સાથે, તો કે આર સાથે 4, પછી એસ સાથે 3, તો કે આપણે જે ઓપ્શન એ આપ્યો એ આપણો સાચો જવાબ છે। તો હવે બીજા બે ઓપ્શન છે, ચેક કરવા જવાની જરૂર નથી। જોઈએ આગળ, તો કે જયેશ એક સાયકલ 2000 રૂપિયામાં ખરીદે છે, અને જેમાં 1000 રૂપિયાનો ખર્ચ કરે છે, અને આ સાયકલ રૂપિયા 2000માં વેચે છે, તો એને કેટલા ટકા નુકસાન કે નફો થાય। હવે શું કર્યું, તો કે એ 2000માં સાયકલ લાવ્યો છે, બરોબર, પછી 1000નો એને ખર્ચો કરાવ્યો, એટલે હવે 3000 રૂપિયા થઈ ગયા કે નહીં, તો એને પડતર કિંમત કેટલી થઈ, 3000। હવે આ 3000 એટલે 100 એ 100% રકમ થઈ એની, તો હવે વેચી કેટલી, તો 2000માં વેચી, તો એને 1000 રૂપિયા નુકસાન થયું, તો આમ હું કરી શકું, તો કે ભાઈ 100% એટલે 3000 રૂપિયા, એટલે 3000 એટલે 100 એ 100%, તો 1000 રૂપિયા એટલે કેટલા રૂપિયા, હવે આની ત્રિરાશિ મૂકો તો આ 3 મીંડા ઉડી જશે, એટલે કે 100 ના છેદમાં આ 3 વધશે। હવે આનું સાદું રૂપ આપો એટલે 3.3333 સમથિંગ ચાલુ જશે, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી। પ્રશ્ન નંબર 6, હાસ્યવાયુ તરીકે કયા વાયુને ઓળખવામાં આવે છે। તો હાસ્યવાયુ તરીકે આપણે નાઇટ્રસ ઓક્સાઇડને ઓળખવામાં આવે છે। આ નાઇટ્રસ ઓક્સાઇડ છે એને હાસ્યવાયુ તરીકે ઓળખવામાં આવે છે, નાઇટ્રસ ઓક્સાઇડ આવશે અહીંયા। ત્યારબાદ જોઈ પ્રશ્ન નંબર 7, ઈસરોનું પૂરું નામ। તો ઈસરોનું અહીં મેં ખાલી પૂરું નામ લખી દીધું છે, એમાં જવાબ સી આવે છે, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન આવશે। પ્રશ્ન નંબર 8, ઉચ્ચ ન્યાયાલય અને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી હોય। તો આમાં ખાસ ધ્યાન આપવા જેવું છે કે ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ કહેવાય, ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ, બરોબર। તો હાઈકોર્ટનો જે મુખ્ય ન્યાયાધીશ હોય એની નિવૃત્તિ વય હોય 62 વર્ષ, અને જે આપણે જે મુખ્ય ન્યાયાલય હોય આપણી એના ન્યાયાધીશની જે છે સર્વોચ્ચ ન્યાયાલય, મુખ્ય સર્વોચ્ચ ન્યાયાલય હોય આપણે એને મુખ્ય ન્યાયાલય પણ કહેવાય, અને એના ન્યાયાધીશની જે ઉંમર હોય એ 65 વર્ષની હોય, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન બી। ત્યારબાદ તો ગોબર ગેસમાં મુખ્યત્વે કયો વાયુ
હોય બરોબર તો ગોબર ગેસ ગેસની અંદર મિથેન વાયુ આવે છે ગોબર ગેસ એ મિથેન વાયુથી બનેલો હોય છે આગળનો પ્રશ્ન નંબર 10 યોગ્ય વિકલ્પ પસંદ કરી શ્રેણી પૂર્ણ કરો અહીં આપણે આ એક શ્રેણી આપી છે ને એ શ્રેણી પૂર્ણ કરવાની કીધી છે તો ધ્યાન આપો આ 5 5 પછી એનો વર્ગ 5 5 25 6 6 નો વર્ગ 6 6 36 7 7 નો વર્ગ 7 7 49 તો હવે અહીં આપણે 8 આપ્યા તો 8 નો વર્ગ કેટલો આવશે 88 ને 64 બરોબર તો અહીં 64 તો આ 64 આપણો જવાબ બરોબર 88 ને 64 એટલે આ 64 જે છે એ આપણો જવાબ છે આપણો જવાબ સી બરોબર ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન શેત્રુંજય પર્વત પર કેટલા જૈન મંદિરો આવેલા છે જો તમને ખબર હોય તો શેત્રુંજય પર્વત પર 863 જૈન મંદિરો આવેલા છે બરોબર આ બધા આપણને જવાબ આપવાનો મન થાય એવા જ છે પણ ખાસ યાદ રાખી લેજો 863 મંદિરો આવેલા છે ત્યારબાદ પ્રશ્ન નંબર 11 બેઠી ખાટે ફરી વળી મેડિયો ઓરડામાં પંક્તિ કયા છંદની છે જ્યારે આપણે છંદ લેશું ત્યારે સમજાવશું વ્યવસ્થિત રીતે તો એ આવશે મંદાક્રાંતા છંદ અને પ્રશ્ન નંબર 13 કયો સમાનાર્થી શબ્દ અલગ પડે છે તે શોધીને લખો તો આજે આપણે આપ્યા છે એમાંથી કયો અલગ પડે છે તો કે નભ આકાશ ગગન અને વાદળ આમાં આપણે જોઈએ તો આ જે નભ છે આકાશ છે અને ગગન છે એ ત્રણેય એકબીજાના સમાનાર્થી છે જ્યારે વાદળ છે એ એનો સમાનાર્થી નથી એટલે આ અલગ પડે એટલે આપણો ઓપ્શન ડી આપણો જવાબ દાખલા નંબર 14 એક હિંચકો 740 રૂપિયામાં ખરીદો ઘરે લાવવાનું લારી ભાડું 50 રૂપિયા થયું હોય તો એ હિંચકો રૂપિયા 725 માં વેચે તે તો રૂપિયા ખાલી જગ્યા થશે એટલે આપણે શું થશે આમાં એવું પૂછ્યું છે કે ભાઈ 740 રૂપિયામાં લીધો 50 રૂપિયા લારી ભાડું એટલે પડતર એને કેટલામાં થશે તો પડતર થશે એને 790 રૂપિયામાં હવે આ 790 રૂપિયા પડતર કિંમત હવે વેચો એને કેટલો 725 રૂપિયામાં બરોબર તો હવે પડતર કિંમત માંથી આપણે વેચાણ કિંમત બાદ કરી નાખો એટલે શું આવશે 5 8 એટલે 5 65 તો આ 65 રૂપિયા શું આવશે ઓછા આવશે ને કારણ કે 790 ઉપર જો વેચે તો એને નફો થશે પણ આ તો એને 725 માં વેચ્યો એટલે 65 રૂપિયા એને ઓછા મળ્યા એટલે કે 65 રૂપિયા શું થયું એને ખોટ ગઈ એટલે જવાબ એ આપણો જવાબ હવે 15મો પ્રશ્ન ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય બે કમિશનરની નિમણૂક કોણ કરે છે તો જે ભારતના જે મુખ્ય ચૂંટણી કમિશનર હોય અને બે અન્ય કમિશનરો હોય એની રાષ્ટ્રપતિ નિમણૂક કરશે ત્યારબાદ 16મો પ્રશ્ન ગુજરાતની તાપી નદી પર કયા બે બંધ આવેલા છે તો આમાં જવાબ આવશે આપણો ઉકાઈ અને કાકરાપાર કે તાપી નદી ઉપર આપણે ઉકાઈ અને કાકરાપાર આવેલા છે બરોબર ત્યારબાદ જો આપણે મહી નદી ઉપર પૂછે તો મહી નદી ઉપર કડાણા અને વણાક બોરી આવશે બરોબર હવે જોઈએ ભારતમાં સૌથી વધુ મેંગ્રુવ વન વિસ્તાર કયા રાજ્યમાં આવેલો છે તો મેંગ્રુવ વન વિસ્તાર જો આવેલો હોય ભારતની અંદર તો અહીંયા પશ્ચિમ બંગાળની અંદર આવેલો છે ત્યારબાદ 18મો પ્રશ્ન ગુજરાતનો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો જણાવો જો વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પૂછો છે વસ્તીની દ્રષ્ટિએ પૂછો હોત તો આપણો અમદાવાદ આવે પણ વસ્તી ગીચતા સૌથી વધુ ક્યાં છે સુરતમાં છે એટલે જવાબ સી આપણો આવશે ત્યારબાદ તો કે ડીવીડીનું પૂરું નામ જણાવો હવે આવા પૂરા નામ છે ને એ તમારે ઓપ્શનમાં જોવાના નહીં ઓપ્શનમાં જુઓ ને તો અટવાઈ જશો પહેલા મનની અંદર વિચારી લેવાનું કે આ જવાબ આવશે અને પછી ઓપ્શનની અંદર આપણે જવાનું બરોબર તો આનો જવાબ આવશે ડિજિટલ વર્સટાઇલ ડિસ્ક એટલે કે જવાબ બી આપણો પ્રશ્ન 20 ગુજરાતનો સૌથી નાનો નેશનલ પાર્ક જણાવો ગુજરાતમાં કુલ 4 નેશનલ પાર્ક આવેલા છે એમાંથી સૌથી નાનો જો હોય તો વાસંદા નેશનલ પાર્ક આવશે અને સૌથી મોટો પૂછે તો ગીર નેશનલ પાર્ક આવશે બરોબર ત્યારબાદ જોઈએ 21મો પ્રશ્ન 1957ની ક્રાંતિ વખતે ભારતનો ગવર્નર જનરલ કોણ હતો તો એ સમયે લોર્ડ કેનિન છે એ આપણો ભારતનો જનરલ ગવર્નર હતો
ત્યારબાદ 23મો પ્રશ્ન, ભારતનો સૌથી લાંબામાં લાંબો દિવસ જણાવો. જો તમને ખ્યાલ હોય તો લાંબામાં લાંબી રાત્રિ હમણાં ગઈ છે 22 ડિસેમ્બર, બરાબર. તો હવે આમાં તમને લાંબામાં લાંબો દિવસ પૂછ્યો છે, તો 21 જૂન લાંબામાં લાંબો દિવસ હોય, જવાબ સી. ત્યારબાદ 24મો પ્રશ્ન, જો 21મો પ્રશ્ન આવ્યો પછી 22નો પ્રશ્ન મેં અહીં લીધો છે, ભૂલાણો નથી પણ આગળ લેવાનો છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા જણાવો. સૌથી નાની પૂર્ણ સંખ્યા કે સૌથી નાની પૂર્ણ સંખ્યા, એક લખવાનું મન થાય પણ એ સૌથી નાની પૂર્ણ નથી, પૂર્ણાંક સંખ્યા છે. સૌથી નાની પૂર્ણ સંખ્યા હોય તો આપણો જવાબ સી આવશે, 0. ત્યારબાદ 25, ચંદ્ર ગ્રહણ ક્યારે જોવા મળે છે. હવે ચંદ્ર ગ્રહણ છે ને એ હંમેશા પૂનમના દિવસે જોવા મળે, અને સૂર્ય ગ્રહણ છે એ હંમેશા અમાસના દિવસે જોવા મળે. તો અહીં જવાબ આવશે આપણો, હંમેશા પૂનમના દિવસે ચંદ્ર ગ્રહણ જોવા મળે, જવાબ છે. ત્યારબાદ તો કે 26મો પ્રશ્ન, ગુજરાતની સૌ પ્રથમ અવકાશ યાત્રી સ્ત્રી કોણ હતા, બરોબર. અહીં આપણે જવાબ દેવાનું મન થાય કે કલ્પના ચાવલા, પણ કલ્પના ચાવલા ભારતની સર્વપ્રથમ અવકાશ યાત્રી હતી. ગુજરાતની પ્રથમ અવકાશ યાત્રી આવશે આપણી સુનિતા વિલિયમ. ત્યારબાદ જોવા જાવ 22મો પ્રશ્ન, અહીં 21 પછી જોઈ લઈએ, ભારતનો નેપોલિયન કોને કહેવામાં આવે છે. ભારતનો નેપોલિયન સમુદ્રગુપ્ત, કે જેને ભારતનો નેપોલિયન કહેવામાં આવે છે. આગળનો પ્રશ્ન 27 પ્રશ્ન, ક્રમશઃ વળતરનો દર 10%, 20% અને 25% હોય તો એકંદરે વળતર કેટલા ટકા મળ્યું ગણાય. વળતર મળ્યું ગણાય 55%, પણ એ ખોટો જવાબ છે, ધ્યાન આપો મિત્રો. આ 100% હોય, 100 રૂપિયા માંથી પહેલા 10% મળે એટલે 90 રૂપિયા થાય, એટલે 10% મળશે. પછી આ 90 રૂપિયા માંથી 20% મળે, 100 માંથી નહીં, 90 માંથી 20% મળે એટલે 18 રૂપિયા થશે, એટલે થશે 72 રૂપિયા. અને આ 72 રૂપિયામાં પછી આ 25% મળશે મિત્રો, અને એ 25% મળશે એટલે કેટલું થશે, બીજા 18 રૂપિયા, અને એટલે એકંદરે વળતર મળશે 46%, 55% ના મળે, બરોબર. જોઈએ આગળનો પ્રશ્ન, પ્રશ્ન 28, કહેવતનો અર્થ જણાવો. રામ રાખે તેને કોણ ચાખે. અહીં મેં જવાબ ખાલી આપી દીધો છે, એ જવાબ આવશે પ્રભુ રક્ષે તેને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં. અને પ્રશ્ન 29, કે કયો વિકલ્પ અલગ પડે છે તે જણાવો. આપણે અહીં 4 વિકલ્પ આપ્યા છે, આ 4 વિકલ્પમાંથી કયો અલગ પડે છે જોવાનું છે. અહીં 64, 91, 81 અને 121, આ તમને ખ્યાલ હોય 64 તો 8નો વર્ગ છે, પછી તો કે આ 9નો વર્ગ છે, અને આ 11નો વર્ગ છે, 91 નો વર્ગ છે નહીં. તો આપણો જવાબ આવશે ઓપ્શન બી. ત્યારબાદ 30મો પ્રશ્ન, સુરત પાસે કયો દરિયા કિનારો પ્રખ્યાત છે. તો સુરત આપણો ડોમસ જે છે એ પ્રખ્યાત છે દરિયા કિનારો, એટલે જવાબ આપણો એ આવશે. ત્યારબાદ તો કે 31, ઉડતી ખીચકોલી ગુજરાતના કયા વન વિસ્તારમાં જોવા મળે. અહીં આપણને ડાંગ છે જવાબ દેવાનું મન થાય, પણ ઉડતી ખીચકોલી જે છે આપણને શૂલપાણેશ્વર નર્મદા જોવા મળે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, વિશ્વની સૌથી લાંબી નદી જણાવો. અહીં જો વિશ્વની સૌથી લાંબી, જો ભૂલી તો વિશ્વની સૌથી લાંબી નદી આવશે આપણે નાઇલ નદી, બરોબર, નહીં કે એમેઝોન, વિશ્વની સૌથી મોટી નદી છે. ત્યારબાદ જોઈએ 63મો પ્રશ્ન, આપણે અહીં આપ્યું છે 1000 × 10000 × 1000 × 10, 10 − 10 બરાબર શું આવશે. જો અહીં આખો બંધ કરીને જોવાનું કે 10 − 10 એટલે 0, અને આ બધા રી ગુણાકારમાં આવશે એટલે જવાબ આપણો શું આવશે, 0, ઓપ્શન સી. ત્યારબાદ તો કે 50, 26, 16 ક્વેશ્ચનમાં, 14 ક્વેશ્ચન માર્ક, 15, 5, 3, 3, 3.5 છે આ 3.5. હવે આમાંથી કયો જવાબ આવશે, તો વિચારો આ 50 ને અડધા કરો તો કેટલા થાય, 25 માં એક નાખો એટલે 26 ને અડધા તો કે 13 માં એક નાખો એટલે 14. તો અહીં શું થશે, આ 14 ના અડધા કેટલા થશે, 14 ના અડધા 7, અને 7 માં એક નાખો એટલે કેટલા થશે, 8. તો 8 આપણો જવાબ આવશે. હવે તો કે આગળ ચેક કરો, 8 ના અડધા 4, 4 માં એક નાખો એટલે 5, 5 ના અડધા 2.5, અને 1 નાખો એટલે 3.5, એટલે આ ઓપ્શન ડી આપણો જવાબ સાચો છે. ત્યારબાદ જોઈએ કે 553 બારી વાળો હવા મહેલ ક્યાં આવેલો છે. અહીંયા આપણે જવાબ દેવાનું મન થાય કે આપણે રાજપીપળા,
પણ રાજપીપળા 1000 બારી વાળો મહેલ આવેલો છે, 553 બારી વાળો મહેલ જો આવ્યો હોય તો જયપુરમાં આવ્યો, એટલે આપણો જવાબ આવશે સી. આગળનો પ્રશ્ન 36, ગુજરાતમાં કપાસની અનુકૂળ જમીન ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં કપાસની અનુકૂળ જમીન આવેલી હોય તો વડોદરામાં ભરૂચ અને વડોદરા કે જે કાનમ વિસ્તાર જે આવેલો છે. ત્યારબાદ જોઈએ તો કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ ક્યાં જિલ્લામાં, આ તો એક ભૂરિયાને ખબર હોય કે ગુજરાતમાં સૌથી વધુ નદીઓ કચ્છમાં આવેલી છે. કેટલી આવેલી છે? 97 નદીઓ આવેલી છે. ત્યારબાદ તો કે કર્કવૃતને 2 વાર ઓળંગતી ભારતની એકમાત્ર નદી, આપણે જવાબ દેવાનું મન થાય મહાનદી જો અટકતરું વાંચ્યું હોય તો પણ જવાબ આવશે આપણો મહી નદી. ત્યારબાદ તો કે રાજ્યમાં સૌથી ઓછો જંગલ વિસ્તાર ક્યાં જિલ્લામાં આવેલો છે? સૌથી ઓછો જંગલ વિસ્તાર ગુજરાત રાજ્યમાં તો કે સુરતમાં છે, અમદાવાદમાં છે, પણ ગાંધીનગરમાં સૌથી ઓછો છે. ગાંધીનગરમાં સૌથી વધુ વૃક્ષો છે, સૌથી વધુ જંગલ વિસ્તાર નહીં. ગુજરાતમાં આગળનો પ્રશ્ન 40, ગુજરાતમાં તળાવો દ્વારા કયા જિલ્લાઓમાં વધુ સિંચાઈ થાય છે? જો તળાવોમાં દ્વારા વધારે સિંચાઈ થતી હોય તો અહીંયા આણંદ અને ખેડામાં તળાવો દ્વારા સૌથી વધુ ગુજરાતમાં સિંચાઈ થાય છે. ત્યારબાદ 41મો પ્રશ્ન, ગુજરાતની વિશ્વમાં વખણાતી કેસર કેરી કયા જિલ્લામાં આવે પાકે છે? હવે અહીં આપણે એક સોખવટ કરી છે કે કેસર કેરી, અને કેસર કેરી ક્યાં થાય તો કે જૂનાગઢમાં થાય, હાફૂસ કેરી વલસાડમાં થશે, અને ભાવનગરની જમાદાર કેરી, બરોબર. ત્યારબાદ જોઈએ કે સીપીયુનું પૂરું નામ, તો અહીં મેં નામ પૂરું લખીને આપ્યું છે, સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, અને ઓપ્શન એ આપણો જવાબ છે. ત્યારબાદ 43મો પ્રશ્ન, સૌથી પ્રાચીન વાજિંત્ર કયું છે? મોરલી, તો કે આ મોરલી છે, કૃષ્ણ ભગવાન આવ્યા પછીની છે, તબલા ત્યાર પછીનું છે, અને વીણા જે છે એ સૌથી પ્રાચીન છે. પ્રશ્ન 44, જો એક વર્ગમાં શિવમનું ક્રમ આગળથી 14મો અને પાછળથી 41મો હોય તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થી હશે? જો આગળથી તો કે 14મો અને પાછળથી તો કે 41મો એટલે થશે 55, પણ 55માંથી એક બાદ કરવો પડે કારણ કે 14 અને 41 બંનેમાં શિવમનો ક્રમ આવશે, એટલે આવશે 54. તો 54 આપણો જવાબ. બી જોઈએ આગળનો પ્રશ્ન 45, મૌડા ઓછા બોલા પણ કામના માણસ જેવા અલંકાર ઓળખાવો. એટલે અહીં અલંકાર ઓળખાવામાં આપણે સજીવારોપણ એક આપ્યું કે ભાઈ ચાલો સજીવારોપણ કે મૌડા ઓછા બોલા પણ કામના માણસ જેવા, એટલે કે સજીવનું આરોપણ તો કર્યું. ત્યારબાદ ઉપમા પણ આપી શેની, તો કે એને માણસના જેવા કીધા, એટલે આમાં જવાબ આવશે બંને, બરોબર. એ અને બી બંને જવાબ આવશે, ખાલી એક નહીં આવે. 46, દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે? દેલવાડાના જૈન મંદિરો રાજસ્થાનની અંદર આવેલા છે. ત્યારબાદ તો કે 47, ગુજરાતમાં મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં આવેલું છે? આ પણ બધાને આવડતું હોય કે મહેસાણાની અંદર આવેલું છે, બરોબર. ત્યારબાદ તો કે 48, પાટણના પટોળાની કલા કયા રાજવીના સમયમાં વિકાસ પામી? તો સિદ્ધરાજ જયસિંહના સમયમાં વિકાસ પામી. ત્યારબાદ તો કે ભારતનો સંત્રી કોને કહેવામાં આવે છે? ભારતનો સંત્રી જે છે એ હિમાલય પર્વતને કહેવામાં આવે છે, ઓપ્શન ડી આવશે જવાબ. ત્યારબાદ તો કે કયા શહેર પાસેથી ભારતનો પ્રમાણ સમય નક્કી થાય છે? ભારતનો પ્રમાણ સમય આપણે અલ્હાબાદ પાસેથી નક્કી થાય છે. તો આ જોયું આપણે મોડેલ પેપર 4. તો હવે મળીએ આપણે આગલા લેક્ચરમાં.